ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, દાખલા ગણવાની મજા આવે છે ને? આવે છે ને? તો ચાલો આજે આપણે આગળ ગુણાકારના દાખલા જોવાના છે. તો જુઓ, બે અંકોની સંખ્યા વડે ગુણાકારની સમજ ઉદાહરણ દ્વારા વડી વગરના. તો આજે આપણે બે અંકોની સંખ્યા વડે ગુણાકારના દાખલાની સમજ મેળવવાના છે. ઉદાહરણ દ્વારા જોવાના છે. કેવાના છે? વડી વગરના દાખલા. કેવા? વડી વગરના દાખલા. આગળ આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકારના દાખલાની સમજ મેળવી હતી. તો આજે આપણે બે અંકોની સંખ્યા વડે ગુણાકારના દાખલાની સમજ મેળવવાના છે. ઉદાહરણ દ્વારા કેવા દાખલા જોવાના છે? વડી વગરના. તો જુઓ, ઉદાહરણ એક, 24×12. ફરી એકવાર રકમ વાંચું છું, 24×12. બરાબર, બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરવાના છે. બરાબર, તો જુઓ કે રકમ લખશું આ રીતે, 24×12. બરાબર, આ રીતે રકમ લખવાની. રકમ વાંચું 24×12. બરાબર, અહીંયા બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો જુઓ મિત્રો, જ્યારે બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરવાનો હોય ત્યારે પ્રથમ એકમના સ્થાનમાં શૂન્ય મૂકો. શું મૂકો? શૂન્ય મૂકો. ત્યાર પછી આ બંને અંકોને, એટલે કે આ સંખ્યાને દશકના અંક સાથે ગુણવી, એટલે કે ગુણાકાર કરવો. ત્યારબાદ આ બંને અંકોને, એટલે કે આ સંખ્યાને એકમના અંક સાથે ગુણવી, એટલે કે ગુણાકાર કરવો. બરાબર, કેવી રીતે કરવો છે સમજ પડી? ગુણાકાર કેવી રીતે કરવાનો છે? તો જુઓ, ચાલો દાખલો ગણીએ. આપણે એકમના સ્થાનમાં કયો અંક છે? 4. આપણે અહીંયા દશકના અંક સાથે ગુણવાનું છે. કયો અંક છે અહીંયા? 1. તો 4 ને 1 વડે ગુણો. ચાલો 4 ને 1 વડે ગુણો. 4 એકા 4, તો આપણે અહીંયા લખશું 4. બરાબર, હવે દશકના સ્થાનમાં કયો અંક છે? 2. અહીંયા કયો અંક છે દશકના સ્થાનમાં? 1. બરાબર, તો હવે 2 ને 1 વડે ગુણો. તો આ 2 ને આપણે 1 વડે ગુણવાના છે. તો 2 એકા 2. બરાબર, 2 એકા 2. તો આ રીતે ગુણવાનું. હજી આપણો દાખલો પૂર્ણ થયો નથી, આપણો દાખલો હજી અધૂરો છે. ચાલો તો આગળ જોઈએ. હવે શું કરવાનું? આ બંને અંકો, એટલે કે આ સંખ્યાને એકમના અંક વડે ગુણવાની, એટલે કે ગુણાકાર કરવાનું. તો એકમના સ્થાનમાં કયો અંક છે? 4. અહીંયા એકમના સ્થાનમાં કયો અંક છે? 2. તો 4 ને 2 વડે ગુણો. ચાલો 4 ને 2 વડે ગુણો. 4 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 4 2 8. તો અહીંયા આપણે લખશું 8. બરાબર, હવે આગળ જુઓ. દશકના સ્થાનમાં કયો અંક છે? 2. કયો અંક છે અહીંયા દશકના સ્થાનમાં? 2. હવે અહીંયા જુઓ, એકમના સ્થાનમાં કયો અંક છે? અહીંયા એકમના સ્થાનમાં કયો અંક છે? 2. તો હવે આપણે આ દશકના અંકને આ એકમના અંક સાથે ગુણીશું. તો 2 ને 2 વડે ગુણો. તો 2 2 વાર કેટલા થાય? ચલો 2 2 વાર કેટલા થાય? 2 2 વાર 4. તો અહીંયા આપણે લખશું 4. બરાબર, અહીં 100ના ખાલી સ્થાનમાં શૂન્ય મૂકી દે, એટલે કે 0 લખી દેવાનું. બરાબર, 0 મૂકવાનું. સાનું ચિહ્ન કરશું, પ્લસ એટલે કે સરવાળાનું. બરાબર ને? ચાલો, કેમ સરવાળાનું ચિહ્ન આવશે? કેમ કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. બરાબર, હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. 0 માં 8 ઉમેરીએ તો 8, 4 માં 4 ઉમેરો તો કેટલા થાય? 8. 2 માં 0 ઉમેરો કેટલા થાય? 2 માં 0 ઉમેરીએ તો 2. કેટલો જવાબ આવ્યો? 288. કેટલો આવ્યો આપણો ગુણાકાર? 288. તો મિત્રો, આ રીતે આપણે દાખલા ગણવાના છે. બરાબર, આ 24 ને શું કહેવાય? ગુણ્યો કહેવાય. શું કહેવાય? આ 24 ને શું કહેવાય? ગુણ્યો કહેવાય. એટલે કે જે સંખ્યાનો ગુણાકાર કરાય છે તેને ગુણ્યો કહે છે. હવે આગળ જુઓ, 12. 12 ને શું કહેવાય? ગુણ કહેવાય. શું કહેવાય? ગુણ કહેવાય. જે સંખ્યાથી ગુણાકાર થાય છે તેને ગુણક કહે છે. શું કહેવાય? ગુણક કહે છે. આગળ જુઓ,
જે જવાબ આવે છે એને શું કહેવાય છે? ગુણનફળ કહેવાય છે. જે જવાબ આવે છે એને ગુણનફળ કહેવાય છે. બરાબર, કે જવાબને ગુણનફળ કહે છે. જવાબને શું કહે છે? ગુણનફળ કહે છે. બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરતી વખતે સૌપ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકો. બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરવાનો હોય ત્યારે સૌપ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકો. શું મૂકવાનું? પ્રથમ શૂન્ય મૂકો. બરાબર, ત્યાર પછી પ્રથમ દશકના અંકથી ગુણાકાર કરવો અને ત્યારબાદ એકમના અંકથી ગુણાકાર કરવો. બરાબર, એ રીતે દાખલા ગણવાના છે. હવે આગળ જુઓ, સંખ્યા કે જેનો ગુણાકાર કરાય છે તેને ગુણ્ય કહે છે. જે સંખ્યાનો ગુણાકાર કરાય છે તેને ગુણ્ય કહે છે. સંખ્યા કે જેનાથી ગુણાકાર થાય છે તેને ગુણક કહે છે. જે સંખ્યાથી ગુણાકાર થાય છે તેને શું કહેવાય? ગુણક કહે છે, એટલે કે ગુણક કહેવાય છે. આગળ જુઓ, જવાબને ગુણનફળ કહે છે. જવાબને શું કહેવાય છે? ગુણનફળ કહેવાય છે, એટલે કે જવાબને ગુણનફળ કહે છે. સમજ પડી? તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. બે નંબરના દાખલાની રકમ 42 × 11. ફરી એક વાર રકમ વાંચું છું, 42 × 11. બરાબર, ચાલો રકમ લખશું આપણે 42 × 11. બરાબર, ચાલો સૌ પ્રથમ શું કરશું? એકમના સ્થાનમાં શું લખશું? શૂન્ય, એટલે કે 0 લખીશું. હવે કેવી રીતે ગણતરી કરશું? આ બંને અંકોને આપણે પ્રથમ દશાંશના અંક સાથે ગુણીશું. બરાબર, પ્રથમ આપણે આ બંને અંકોને દશાંશના અંક સાથે ગુણીશું. તો જુઓ, 2 એકા 2, 4 એકા 4. બરાબર ને, કોનો ઉપયોગ કરતા જવાનું છે? ગુણાકાર દાખલા ગણવા ઘડિયાળનો. બરાબર, હવે આગળ આ બંને અંકોને આપણે એકમના અંક સાથે ગુણીશું. આ બંને અંકોને આપણે એકમના અંક સાથે ગુણીશું. તો જુઓ, 2 એકા 2, એનું ગણીશું 2 એકા 2, 4 એકા 4 એકા 4. સોના ખાલી સ્થાનમાં શું લખશું? શૂન્ય, એટલે કે 0. સાની નિશાની કરશું અહીંયા સરવાળા, એટલે કે પ્લસ ની નિશાન. કેમ? ચાલો હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. શું 0 માં 2 ઉમેરો કેટલા થાય? 2. 2 માં 4 ઉમેરો કેટલા થાય? 6. 4 માં 0 ઉમેરો કેટલા થાય? 4 માં 0 ઉમેરો તો 4. બરાબર, કેટલો આવ્યો જવાબ? 462. તો ગુણનફળ કેટલું આવ્યું? 462. આપણો ગુણાકાર આવ્યો, જવાબ આવ્યો 462. અહીંયા જવાબમાં લખશું ગુણનફળ બરાબર 462. આ રીતે પણ તમે જવાબ લખી શકો, ગુણાકાર બરાબર 462. આ રીતે પણ જવાબ લખી શકો અને આ રીતે પણ જવાબ લખી શકો. બરાબર, હવે આગળ જો ત્રીજા દાખલાની રકમ જુઓ, 33 × 21. ફરી એક વાર રકમ વાંચું છું, 33 × 21. ચલો દાખલો ગણશું, 33 × 21. તો આપણે રકમ લખશું 33 × 21. બરાબર, આ રીતે રકમ લખવાની. ચાલો એકમના સ્થાનમાં શું મૂકવાનું? પ્રથમ શૂન્ય. બરાબર, 0 મૂકી દેવાનું. બરાબર, ચાલો હવે ખબર છે દાખલા કઈ રીતે ગણવાના છે. ચાલો જુઓ, 3 ને 2 વડે ગણો, 3 2 6. 3 ને 2 વડે ગણો, 3 2 6. કેટલા થાય? 3 2 6. કરીશું એટલે જુઓ, અહીં કઈ આ બે અંકોને એટલે કે આ સંખ્યાને આપણે દશકના અંક સાથે પહેલા ગુણાકાર કર્યો. બરાબર, હવે શું કરશું? આગળ આ બે અંકોને એટલે કે આ સંખ્યાને આપણે આ એકમના અંક સાથે ગુણાકાર કરીશું. બરાબર, તો ચાલો જોઈએ આગળ. 3 ને 1 વડે ગુણો, 3 એકા 3. 3 ને 1 વડે ગુણો, 3 એકા 3. 100 ના ખાલી સ્થાનમાં શું મૂકી દેવાનું? શૂન્ય, એટલે કે 0 મૂકી દેવાનું. ચાલો હવે આ બંને સંખ્યાનો શું કરશું? સરવાળો કરીશું. 0 માં 3 ઉમેરીએ તો 3, 6 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 9. 6 માં 0 ઉમેરે કેટલા થાય? 6 માં 0 ઉમેરીએ તો 6. કેટલો આવ્યો જવાબ? 693. ગુણાકાર કેટલો આવ્યો? 693. તો આપણે અહીંયા જવાબમાં લખશું ગુણનફળ બરાબર 693. કેટલું આવ્યું ગુણનફળ? 693. હવે આગળ જુઓ, ચોથા દાખલાની રકમ 52 × 10.
ફરી એક વાર રકમ વાંચું, 52 × 10 રકમ લખશું આપણે, 52 × 10 બરાબર, 52 × 10 શું લખશું અહીંયા, એકમના સ્થાનમાં શૂન્ય મૂકશું બરાબર, 0 લખશું. ચાલો, 2 × 2 5 × 5 બરાબર. આ બંને અંકોનો એટલે કે આ સંખ્યાનો આપણે દશાંશના અંક સાથે ગુણાકાર કર્યો. હવે આપણે આ બંને અંકોનો એટલે કે આ સંખ્યાનો આપણે એકમના અંક સાથે ગુણાકાર કરીશું. ચાલો, 2 ને શૂન્ય વડે ગુણો, કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણે તો જવાબ શું આવે, શૂન્ય બરાબર. હવે 5 ને શૂન્ય વડે ગુણો શું આવશે જવાબ, શૂન્ય, કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે, શૂન્ય. અહીંયા લખશું આપણે શૂન્ય, ખાલી સ્થાનમાં શું લખશું, શૂન્ય બરાબર. ચાલો સરવાળો કરીશું, 0 માં 0 ઉમેરીએ તો 0, 2 માં 0 ઉમેરીએ તો 2, 5 માં 0 ઉમેરીએ તો 5 માં 0 ઉમેરીએ તો 5, 5 માં 0 5, કેટલો જવાબ આવ્યો, 520. આપણે લખશું ગુણનફળ બરાબર 520, કેટલું આવ્યું, 520 જવાબ આવ્યો, ગુણાકાર 520, ગુણનફળ આવ્યું 520. આગળ જો 5માં દાખલાની રકમ 34 × 22 ફરી એક વાર રકમ વાંચું, 34 × 22 આપણે રકમ લખશું, 34 × 22 બરાબર. સમજ પડે છે દાખલા કેવી રીતે કરવાના, સમજ પડે છે ને સમજ. ચાલો શું લખશું અહીંયા, શૂન્ય બરાબર, સમજાય છે. ચાલો આગળ ભણીએ દાખલો. ચાલો તો જુઓ અહીંયા, 4 2 8, 3 2 6, 4 2 કેટલા થાય, 4 2 8, 3 2 કેટલા થાય, 3 2 6. સોના ખાલી સ્થાનમાં લખશું શૂન્ય એટલે કે 0, સરવાળાનું ચિહ્ન કરશું નહીં. ચાલો આ બંને સંખ્યાનો શું કરવાનો, સરવાળો, શૂન્યમાં 0 માં 8 ઉમેરીએ તો 8, 8 માં 6 ઉમેરો કેટલા થાય, 8 માં 6 ઉમેરો 14, 14 નો 4 વડી ફરી 1, 8 ને 6 14, 14 નો 4 વડી ફરી 1, 1 માં 6 ઉમેરો કેટલા થાય, 7, 7 ને 0 7, 7 ને 0 7 એ લખશું આપણે 7, કેટલો જવાબ આવ્યો, 748, કેટલો જવાબ આવ્યો, 748. તો આપણે લખશું ગુણનફળ બરાબર 748, કેટલું, 748, આપણો ગુણાકાર આવ્યો એટલે કે આપણું ગુણનફળ આવ્યું 748. આ રીતે દાખલા ગણવાના છે, સમજ પડી. તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.